આજે આપણે વાત કરીશું આપણા દેશના મહાન ફિલોસોફર અને ઉચ્ચ કોટીના શિક્ષણવિદ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની સ્મૃતિમાં આજે આપણે દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. તેમનો જન્મ 5 સપ્ટેમ્બર 1988માં તામિલનાડુના તિરુતાણી નામના નાના ગામમાં થયેલો. તેમના પિતાનું નામ સર્વપલ્લી વીરાસ્વામી અને માતાનું નામ સીતામ્મા હતું. તેમનો પરિવાર ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીનો પરમ ભક્ત હોવાથી તેનું નામ રાધાકૃષ્ણન એવું રાખવામાં આવેલ. તેમણે નાની ઉંમરમાં બાઇબલ કંઠસ્થ કરેલી જેથી તેઓ તેમના શિક્ષકના પ્રિય વિદ્યાર્થી બનેલા. ત્યારબાદ 20 વર્ષની નાની ઉંમરમાં તેમણે ઉપનિષદનું ગહન ચિંતન કરી અને સંપૂર્ણ અભ્યાસ કરેલો. તેઓ નિયો વેદાંતના પ્રખર વક્તા હતા. તેઓએ દર્શનશાસ્ત્રના ઘણા બધા ગ્રંથો પણ લખ્યા હતા. તેઓ કોલેજથી અધ્યાપકની નોકરી કરી અને ઉચ્ચ હોદ્દો એવો રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચ્યા હતા. માત્ર 21 વર્ષની ઉંમર તેમની હતી ત્યારે તેઓ પ્રોફેસરની પદ ઉપર નિમણૂક થયેલ. તેઓ 17 વર્ષ સુધી ઉપકુલપતિ પદનો હોદ્દો સંભાળેલો. તેઓ બનારસ યુનિવર્સિટી, આંધ્ર યુનિવર્સિટી, કોલકાતા યુનિવર્સિટી જેવા કુલપતિના પદ તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ ઈસવીસન 1949થી 1952 સુધી સોવિયત સંઘના રાજદૂત રહ્યા હતા. ઈસવીસન 1952થી તેઓ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. ઈસવીસન 1962માં તેઓ દેશના બીજા રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું હતું. તેમણે ઇન્ડિયન ફિલોસોફી, ધ હિન્દુ વ્યૂ ઓફ લાઈફ, અન આઈડિયલિસ્ટ વ્યૂ ઓફ લાઈફ વગેરે જેવા મહાન પુસ્તકો લખેલા. તેમણે ઈસવીસન 1931માં નાઇટહુડ નામનો ખિતાબ પ્રાપ્ત થયેલો. ઈસવીસન 1954માં ભારતનો મહાન એવોર્ડ એવો પુરસ્કાર ભારત રત્ન પણ પ્રાપ્ત થયેલ. ઈસવીસન 1975માં ટેમ્પલટન નામનો પુરસ્કાર પણ તેમને પ્રાપ્ત થયેલ. ઈસવીસન 1975ની 17 એપ્રિલના રોજ 86 વર્ષની વયે તમિલનાડુના મદ્રાસ ખાતે તેમનું અવસાન થયેલ. તેમના માનમાં 1962થી આપણે તેમના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ભારત પરની અંદર ઉજવીએ છીએ. અસ્તુ. જય હિન્દ. જય ભારત.